ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. પ્રિયજનો સ્વાગત છે તમારું, વેલકમ, સ્વાગત છે તમારું. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુના નામમાં પ્રાર્થના કરું છું મારા પ્રિય ભાઈ બહેનો, જે વચન સાંભળી રહ્યા છે જ્યાં છે ત્યાં જ તેઓ પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરે મારી પ્રાર્થના છે. આ સમયમાં સગરા સાંભળનારા લોકોનું કલ્યાણ થાય, દરેકને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. આવો પવિત્ર આત્મા સાથે મને કામ કરીએ, ઈસુના નામમાં માંગું છું, આમેન. વિષયનું નામ છે, તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. ચાલો બાઇબલ ખોલીએ. ઉત્પત્તિનું પુસ્તક 21મો અધ્યાય તેની 14મી કલમ હું તમારા માટે વાંચું છું. 14મી કલમ. અને ઇબ્રાહિમે મોટી સવારે ઉઠીને રોટલી તથા એક સાગર પાણી લીધું ને તે હાગરને આપી તેની ખાંડે મૂક્યું ને છોકરો પણ તેને આપ્યો ને તેને વિદાય કરી અને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. અને જ્યાં સુધી ગાગરમાં પાણી હતું ત્યાં સુધી તેઓએ પીધું, રોટલી ખાધી, પછી ખૂટી ગયું. અને અરણ્યમાં ન પાણી મળે ની ભોજન મળે. હાગર ભટકતી હતી. આવા સંજોગોમાં દેવ તેની મુલાકાત લે છે. અને અરણ્યની અંદર વિચાર કરો, જ્યાં પાણી નહીં મળે, જ્યાં ભોજન નહીં મળે, એવી ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયેલી હાગાર, જેને ઘરમાંથી કાઢી મૂકેલી. પરંતુ જુઓ પરમેશ્વર તેઓની કેવી રીતે મુલાકાત લે છે. કલમને જુઓ, અહીં બાઇબલ કહે છે, હાગારને તેના બાળકને દેવે સહારો આપ્યો, દેવે તેની મુલાકાત લીધી. અરણ્યની અંદર હાગારની અને દીકરાની મુલાકાત દેવે પોતે લીધી. તો તમે જ્યાં કહો છો ત્યાં સાંભળો, પરમેશ્વર તમારી મુલાકાત લેશે. ઉત્પત્તિનું પુસ્તક 21મો અધ્યાય 15-19. અને સાગરનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવાતરે મૂક્યો અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેને સામે બેઠી, કેમ કે તેણે કહ્યું, છોકરાનું મરણ હું ન જોઉં. અને તેની સામે બેઠી ને પોક મૂકીને રડી. કેમ? પાણી ખૂટી ગયું હતું, અનાજ ખૂટી ગયું હતું, એના કારણથી દૂર છોકરાને મૂકી દીધો અને એને મોડું ફેરવીને બેસી ગઈ કે જો કદાચ છોકરો મરે તો મારે એનું મરણ નથી જોવું. માતે ફરીને બેસી ગઈ અને પોક મૂકી મૂકીને અરણ્યમાં રડતી હતી હાગાર. પરંતુ જો ત્યાં શું બન્યું, બાઇબલ આપણે શું કહે છે, આગળ જુઓ કલમ 17. અને દેવે છોકરાનો સાદ, જે રડતો હતો સાદ સાંભળ્યો, હાગરનો સાદ પરમેશ્વરે સાંભળ્યો. અને દેવના દૂતે આકાશમાંથી હાગરને હક મારીને કહ્યું, હાગાર તને શું થયું? સ્વર્ગ દૂતે કહ્યું, હાગાર તને શું થયું? મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમારા આંખમાંથી આંસુ પડતા હોય, તમે રડતા હોય અને તમને એમ લાગે કે અમારો કોઈ સહારો નથી, અમારો કોઈ મદદગાર નથી, અમને કોઈ ટેકો આપનાર નથી, અમને કોઈ પૂછતા નથી, અમારી આંખમાંથી આંસુ પડે છે. પરંતુ યાદ રાખો, તમારા આંસુને પ્રભુ કુપ્પીમાં લેવા માટે તૈયાર છે. બાઇબલ શું કહે છે, હાગાર તને શું થયું? શબ્દ જુઓ, શબ્દો 20માં. કેમ કે જ્યાં છોકરો છે ત્યાં દેવે તેનો સાદ સાંભળ્યો. તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. છોકરો જ્યાં હતો ત્યાંથી જ દેવે તેનો સાદ સાંભળ્યો. કલમ 18. હાગારને દેવે કહ્યું, ઓઠ, છોકરાને ઉચકીને તેને તારા હાથમાં લે. અને કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. કલમ 19. અને દેવે તેની આંખ આત્મિક ઉઘાડી. જ્યારે હાગારની આત્મિક આંખ ઉઘડી ત્યારે તેને જોયું તો એક પાણીનો ઝરો પરમેશ્વર અરણ્ય ફોડીને બતાવ્યો અને કુવાનું ઝરણું ત્યાં ફૂટી નીકળ્યું. અને તેને જઈને છાગરમાં પાણી ભર્યું અને છોકરાને પણ પાયું. અને દેવે તે છોકરાની સાથે હતો ને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો. કલમ 21. અને તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માએ તેને 4 મિસ્ર દેશમાંથી એક સ્ત્રી લીધી. અહીં બાઇબલ આપણને બહુ સુંદર બાબતો શીખવાડે છે. અરણ્યમાં દેવે તેની મુલાકાત લીધી. તમે જ્યાં છો ત્યાંથી જ પરમેશ્વર તમને જોઈ રહ્યો છે. તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક 59મો અધ્યાય તેની 10મી કલમ જુઓ. ગીતશાસ્ત્રનું પુસ્તક 59મો અધ્યાય
તેની દસમી કલમ જો તમારી પાસે બાઇબલ છે તો જુઓ. બાઇબલ એમ કે છે, મારા પર કૃપા કરનાર ઈશ્વર મારી સામો મરવા માટે આવશે. મારા પ્રિય ભાઈ બહેનો, આ એક રહસ્યમય વાત ભજનકાર ડાઉટ કહે છે કે મારા ઉપર કૃપા કરનારો મારો ઈશ્વર મને સામો મરવા આવશે. તો નવા કરારની અંદર યહૂદી ધર્મનો ચુસ્ત માણસ જે સાઉલમાંથી પાઉલમાં બદલાયો એની સાથે દેવે વાત કરતા કહ્યું, હે પાઉલ સાબર, મારી કૃપા તારા માટે બસ છે. યરમિયાએ પણ કહ્યું, હે પ્રભુ, તારી કૃપાને લીધે મેં નાશ પામ્યા નથી, તારું વિશ્વાસી પણ મહાન છે, દર સવારે તું નવા બનાવે છે, નવો તાજો અભિષેક આપે છે. મારા પ્રિય ભાઈ બહેનો, ભજનકાર ડાઉટ કે છે, મારા પર કૃપા કરનારો ઈશ્વર મને સામો મળવા આવશે. જુઓ, અરણ્યની અંદર દેવદૂતના મારફતે દેવે હાગારની અને દીકરાની મુલાકાત કરીને અરણ્યમાં પાણીનો ઝડો ફોડ્યો અને પાણી તેઓને પૂરું પાડ્યું. તમે જ્યાં છો ત્યાંથી જ પરમેશ્વર તમને જોઈ રહ્યો છે, તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. અને ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય તમે જુઓ, 28મો અધ્યાય તેની પહેલી કલમ હું તમારા માટે વાંચું છું. અને ઈસાકે યાકુબને બોલાવીને તેને આશીર્વાદ દીધો, ભવ્ય દર્શન. યાકુબને સ્વર્ગીય દર્શન આ 28મા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. અને તમે 28મો અધ્યાય 10-22 સુધી જુઓ. અને યાકુબ બેર સભાથી નીકળીને હરાન ભણી ગયો અને એક જગ્યાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે તે સૂઈ ગયો. કલંબાર, અને તેને સ્વપ્ન આવ્યું અને જુઓ, એક સ્ત્રી પૃથ્વી પર ઊભી કરેલી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી. અને જુઓ, તેના પર દેવના દૂતો ચડતા ને ઉતરતા હતા. કલમ 13, અને જુઓ, તેના પર ઉપર યહોવા ઉભો રહ્યો હતો ને તે બોલ્યો, હું યહોવા તારો બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઇસાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. યાકુબની સાથે પરમેશ્વર મોઢામોઢ વાત કરે છે. પોતાના મામાને ઘેરે જતા અંધારું થવાના કારણથી બાઇબલ એમ કહે છે કે જ્યારે અંધારું થઈ ગયું ત્યારે યાકુબે એક જગા પર થંભીને એક પથ્થરનો ટકિયો જાણે બનાવીને ત્યાં એ સૂઈ ગયો. અને જ્યારે ભર નિંદ્રામાં આવ્યો, ભવ્ય દર્શન તેણે જોયું. પૃથ્વી પરથી સીડી ઊભી કરેલી હતી અને સ્વર્ગ સુધી એની ટોચ પહોંચેલી હતી અને એના પર દેવના દૂતો ચડતા અને ઉતરતા હતા. આ તો સ્વર્ગમાં પહોંચાડતી સીડી કહેવાય. દેવના દૂતો સીડી પર ચડતા ને ઉતરતા હતા, એ જ ભવ્ય દર્શન ડોક્ટર દીજી એસ દિનાકરણે પણ જોયું હતું કે સ્વર્ગ પર દેવ પોતે સીડી પર ઉભેલો છે, સીડીની ટોચ પર, અને દેવના દૂતો ચડતા ને ઉતરતા હતા. આ પ્રિય ભાઈ બહેનો, આ એક રહસ્યમય વાત બાબતો છે જેને આપણે સમજી આપણી ઇન્દ્રિયને કામે લગાડીએ. દેવના દૂતો ચડે ને ઉતરે છે, ભવ્ય દર્શન તેને જોયું અને ત્યારબાદ દેવે તેની સાથે વાત કરી. હે યાકુબ, ઇબ્રાહીમ ઇસાક યાકુબનો હું દેવ છું, હું તારા બાપ ઇબ્રાહીમ ઇસાક યાકુબનો દેવ છું. તું મારી સમક્ષ ચાલ, જે જગ્યા પર તું સૂતો છે તે હું તને તારા સંતાનને આપીશ. અને કલમ 14, અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે ને તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાશે ને તારા માટ તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. યાકુબ, તું યાકુબ નહીં ઇઝરાયલ કહેવાશે. એ અત્યારે ઇઝરાયલ દેશ છે. મારા પ્રિય ભાઈ બહેનો, કેવો આશીષ, કેવું ભવ્ય દર્શન! તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમને મળશે. અહીએ જુઓ કેવી જગ્યા પર યાકુબ છે. પથ્થરનો ટકિયો બનાવ્યો, એના પર માથું મૂકીને સૂઈ ગયો. ભવ્ય દર્શન સ્વર્ગે જોયું. પરમેશ્વર તેની સાથે મોઢામોઢ વાત કરી. કલમ 15, અને જો હું તારી સાથે છું, દેવ યાકુબ સાથે વાત કરે છે,
ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણા હું તને સંભાળીશ યાકૂબ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ યાકૂબ, કેમ કે જે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ યાકૂબ. કલમ 16, અને યાકૂબ જાગી ઉઠ્યો ભવ્ય દર્શન જોઈને અને દેવની વાત સાંભળીને, ને તેણે કહ્યું ખચિત યહોવા આ ઠેકાણે છે. તમે પણ કહી શકો છો ખચિત પ્રભુ યહોવા આ જગ્યા પર છે. તમે કહી શકો છો ખચિત મારો પ્રભુ યીશુ મારા ઘરમાં છે. તમે કહી શકો છો ખચિત પ્રભુ યીશુ મારી અંદર શબ્દ સદે થઈને વસેલો છે. તમે એમ કહી શકો છો જ્યાં છું ત્યાં મારો પ્રભુ મારો પરમેશ્વર મારી સાથે જ છે, તે મારી મુલાકાત લે છે. કલમને જુઓ, અને મેં તેનો જાણ્યું કે મારો પરમેશ્વર આ જગ્યા પર છે. યાકૂબ શું કહે છે? મેં તો જાણ્યું જ નહીં હતું કે મારો પરમેશ્વર મારી સાથે જ છે. કલમ 17, અને તે વિધો અને બોલ્યો આ જગા કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કઈ જ નથી, ને આ તો આકાશનું દ્વાર છે, આકાશનો દરવાજો છે. કલમ 18, અને યાકૂબ મોટી સવાર ઉઠ્યો અને જે એક પથ્થર તેને માથા નીચે મૂક્યો હતો તે લઈને તેને સ્તંભ તરીકે તે ઉભો કર્યો, ને તેના પર તેલ રેડ્યું અને તેને તે જગાનું નામ બેઠેલ પાડ્યું. પણ પહેલા તે નગરનું નીમ લુજ હતું, નામ લુજ હતું, અને યાકૂબે એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન અને પહેરવાના લુગડા આપશે, ને જો હું શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ તો યહોવા મારો દેવ થશે. જે માનતા લીધી, માનતા યાકૂબની પરમેશ્વરે પૂરી પાડી. યાકૂબ ઇઝ ઇઝરાયલ. મારા પ્રિય ભાઈ બહેનો, તમારી બધી માનતાને દેવ પૂરી પાડવા માટે તૈયાર છે. તમારા બોલેલા શબ્દ પરમેશ્વર સાંભળે છે. તમે જ્યાં છો ત્યાંથી પરમેશ્વર તમને જુએ છે. અરણ્યમાં બાળકનું સાદ સાંભળ્યું, અરણ્યમાં હાકાર રડતી પોખ મૂકીને પરમેશ્વરે સાંભળ્યું. જો દેવના ડૂટે હાકબન કહ્યું હાગર તને શું થયું છે? આજે દેવ તમને પૂછી રહ્યો છે, મારી બેન મારા ભાઈ દીકરા દીકરીઓ તને શું થયું છે? દેવ કહે છે બિસ્મા, દેવ કહે છે હું તારી સાથે છું. દેવ તમારી સાથે છે, દેવ તમારી સાથે છે. તે ક્યારે પણ મૂકી દેવાનો નથી, છોડી દેવાનો નથી. માં કદાચ ઢાવણા બાળકને ભૂલી જાય, વિસરી જાય. દેવે કહ્યું છે બિસ્મા હું તારી સાથે છું. દેવ મારી તમારી સાથે છે. જરા કલમને જોઈ લો, 16મી કલમ જુઓ, 17મી કલમ જુઓ. અને યાકૂબ જાગી ઉઠ્યો ને તેણે કહ્યું ખચિત યહોવા આ ઠેકાણે છે. ચાલો બધા વ્યક્તિ બોલો ખચિત મારો પ્રભુ યીશુ આ જગ્યા પર છે. ફરી પાછા બોલો ખચિત પ્રભુ યહોવા આ ઠેકાણે છે. હવે હું જાણીશ કે મારો દેવ મારી સાથે છે. હવે કલમને જુઓ, અને મેં તે જાણ્યું નહીં. કલમ 17, અને તે બીધો અને બોલ્યો આ જગા કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કંઈ જ નથી, ને આ તો આકાશનું દ્વાર છે, આકાશના દરવાજાની વાત યાકૂબે કરી નાખી. આ તો દેવનું ઘર છે, દેવની ઉપસ્થિતિની જગ્યા છે, આકાશનું દ્વાર છે. અને એ તો મેં જાણ્યું જ નહીં હતું કે મારો દેવ મારી સાથે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વર આપણી સાથે પાસે છે. જરા યહોશુઆનું પુસ્તક જોઈ લો. યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય કાઢો. યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય, અને અહીંયા જુઓ કલમ 8 અને 9, હું તમારા માટે વાંચું છું. એ નિયમ શાસ્ત્ર યહોશુઆ તારા મોમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કરકે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પારે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આપત થશે ને ત્યારે જ તું ફતે પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કઈ તું જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે. જેમ યહોશુઆની સાથે પરમેશ્વરે મોઢા મોઢ વાત કરી, યહોશુઆ સાંભળ, આ નિયમ શાસ્ત્ર એટલે કે વચન તારા મુખમાંથી જાય નહીં, રાતે અને દિવસે એનું મનન કર. જે દિવસના તમે બોલશો
એનું જ રાત્રે મનન થશે. જો તમે સારું બોલશો, પરમેશ્વરનો વચન બોલશો, તો રાત્રે પણ એનું જ મનન થશે. જે તમે બોલશો તે જ તમારી સાથે થશે. તમારા બોલેલા શબ્દ પર તમે પોતે ધ્યાન આપો. બાઇબલ એમ કહે છે, યોશુઆ સાંભળ, આ નિયમ શાસ્ત્રના મુખમાંથી જાય નહીં, રાત્રે ને દિવસે નું મનન કર, અને તું કાળજીથી પાર, તું બળવાન થા, હિંમતવાન થા, ભયભીત ન થા, ગભરાઈશ નહીં. તું જ્યાં કઈ જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે. જેમ યાકૂબ ને સમજાયું કે આ ઠેકાણા પર મારા પ્રભુની ઉપસ્થિતિ છે. ભજનકાર દાઉદે કહ્યું, તારો પરમેશ્વર તને સામો મળવા આવશે. યાકુબે પોતે કહ્યું, ખચિત પ્રભુ યહોવા ઠેકાણે છે. શું તમને એવું લાગે છે કે મારા ઘરમાં મારી દેવની ઉપસ્થિતિ છે? કદાચ તમે નોકરી પર હોય, તમને એવું લાગે છે કે મારા દેવની ઉપસ્થિતિ મારી સાથે છે. કદાચ તમે કામ ધંધા પર હોય, તમને એવું લાગે છે કે મારો દેવ મારી સાથે છે. કદાચ રાત્રે મીઠી ઉંકારતા હોય ને પથારીમાં હોય, તમને એવું લાગે છે કે મારો દેવ મારી સાથે છે. હા, પ્રભુ તમારી સાથે છે. હા, પ્રભુ પરમેશ્વર તમારી સાથે છે. તમે જ્યાં છો ત્યાં જ પરમેશ્વર તમારી મુલાકાત લે છે. તે હાજરા હજુર છે. તે સંકટના સમયે હાજરા હજુર છે. જેમ યાકૂબની સાથે પરમેશ્વરે મોઢા મોઢ વાત કરી અને સ્વર્ગ સુધી પૃથ્વી પરથી ઊભી કરેલી સીડી છે ને, પણ દેવના દૂતો ચડતાને ઉતારતા હતા અને સીડીના ટોચ પર પરમેશ્વર ઉભેલો હતો. અને પરમેશ્વરે કહ્યું, હું યાકૂબ સાંભળ, ઇબ્રાહીમ ઈસાક યાકૂબનો પરમેશ્વર. પોતે યાકૂબની સાથે વાત કરી, હે યાકૂબ સાંભળ, હું તારો બાપ ઇબ્રાહીમનો દેવ છું. ઇબ્રાહીમ ઈસાક નો દેવ છું. પરમેશ્વર આપણી સાથે પર વાત કરે છે. હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ. જ્યારે યાકુબે આ શબ્દ સાંભળ્યા, યાકુબ તો બીધો, પરમેશ્વર થી બીધો કે આ જગ્યા ઉપર આ કોનો અવાજ છે અને કોણ મારી સાથે વાત કરે છે. યાકુબની સાથે મોઢા મોઢ દેવે વાત કરી, એ જ યાકુબ, ઇઝરાયલ નામ એનું પડ્યું. મારા પ્રિય ભાઈ બહેનો, તમે ક્યારે પણ એમ નહીં સમજતા કે અમે એકલવાયા છે. કદાચ તમારા સગાવાલા તમને છોડી દે, કદાચ તમારું ઘર પરિવાર કુટુંબ તમને છોડી દે, પણ દેવ તમને ક્યારે નહીં છોડે. તમે કદાચ પ્રાર્થના કરવાનું ભૂલી ગયા હોય, બાઇબલ વાંચન કરવાનું ભૂલી ગયા હોય, પ્રભુના ચરણોમાં જીવન ઝૂકટ કરવાનું ભૂલી ગયા હોય, પ્રભુની સાથે જે ઘાટ સંબંધ બાંધવાનો એમાં તમે કદાચ પાછળ પડ્યા હોય, છતાં પણ યાદ રાખો, જેમ અરણ્યની અંદર હાગારને દેવના દૂતે કહ્યું, આકાશમાંથી પોકારીને કહ્યું, હાગાર તને શું થયું છે? દેવ આજે તમને પણ પૂછી રહ્યો છે, તમને શું થયું છે? બોલો, તમને શું થયું છે? બોલો, તમને શું થયું છે? દેવ તમને કહી રહ્યો છે, ભીષ્મા બિસ્મા, હું તમારી સાથે છું. અને યાકુબે કહ્યું, ખચિત પ્રભુ યહોવા આ જગ્યા પર હાજર છે. તમારા ઘરમાં દેવ હાજર છે, તમારી અંદર દેવ હાજર છે. દેવ શબ્દ સદેથ અને તમારી અંદર વસેલો છે. આવો પ્રાર્થના કરીએ, આપણા મસ્તકને નમાવીએ, આપણી આંખોને બંધ કરીએ. રીખાવા શકે તો રાબારી બસાંદારા બામ સ્વર્ગીય પ્રેમી પિતા યીશુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાંધિ તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રેમાર ઈશ્વર, અરણ્યની અંદર હાગારને ના દીકરાને કોઈ વસ્તુને તમે ખોટ ના પડવા દીધી. અરણ્યની અંદર પાણીનો ઝડો ફોડ્યો અને આકાશમાંની દેવના દૂતે હક મારીને કહ્યું કે તારા દીકરાને તું બાથમાં લઈ લે, શા માટે તું રડે છે, શું તને થયું છે? મારા પ્રભુ, તેના આંખના આંસુને તમે લૂછી નાખ્યા, તમે તેના આશીર્વાદના વચનો આપ્યા અને અરણ્યની અંદર પુષ્કર પાણીનો ઝરો કૂવો તમે આપી દીધો. અને એટલું જ નહીં, મારા જીવનના સ્વામી, યાકુબની સાથે પણ તમે વાત કરી, હું તારો બાપ ઇબ્રાહીમ સાપનો દેવ છું. અને તમે તમે એના આશીર્વાદ પર આશીર્વાદ આપ્યો. મારા જીવનના સ્વામી, યાકુબનો અનુભવ થયો કે મારો પ્રભુ યહોવા જગ્યા પર હાજર છે. હા પ્રભુ, તમે અત્યારે હાજર છો. જે ભાઈ બહેનો વચન સાંભળી રહ્યા છે, જે દીકરા દીકરો વચન સાંભળી રહ્યા છે, એનો અનુભવ થાય કે પ્રભુ તમારી સાથે છે.
ઓ મારા યેશુ મારા પ્રભુ, તું મરેલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે, તું તો જીવતો છે અને તારા લોકોની વચમાં તું હાજર છે. તમને ધન્યવાદ પ્રભુ. તમે પોતે યોશુઆને કહ્યું, યોશુઆ આ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, આ વચન તારા મુખમાંથી જાય નહીં, રાતે દિવસનું મનન કર. યોશુઆ બળવાન થા, હિંમતવાન થા, ભયભીત નો થા, ગભરાઈશ નહીં. તું જા કે જાય છે, તારો દેવ યહોવા તારી સાથે છે. અમારા પ્રભુ ને મારા દેવ, આ સમયમાં જે લોકોએ વચન સાંભળ્યા છે પ્રભુ, જે વચનો દરેકના કાનને અડકે તેઓની અંદર તારા વચનો પ્રવેશી જાય અને તેના કાન ઝણ ઝણે અને પ્રભુ વચનનો અવાજ તેના કાને અથડાય અને પ્રભુ તેઓ સમજે કે મારા દેવ મારી સાથે છે. તેને મને મૂકી દીધો નથી, તેને મને ટચી દીધો નથી, તેને મને છોડી દીધો નથી. રીખાબા શાનદારા બારી ખતોરાબા. અત્યારે પ્રભુજી જે ભાઈ બહેનો યા જે વ્યક્તિઓ અત્યારે હાલમાં કદાચ નોકરી પર હોય અને આ પ્રચાર જોઈ રહ્યા હોય, તો પ્રભુ જે જગ્યા પર કદાચ તે ખડે પગે ઉભા રહીને ડ્યુટી કરતા હોય, પ્રભુ અત્યારે તેમને સ્પર્શ કરો, નાખના આંસુને લૂછી નાખો. અગર તેમનું પરિવાર છે, પત્ની બાળકો છે, એને તમે સંભાળ રાખો અને મારા પ્રભુ તેઓ દરેકનું તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. સાથે ઈશ્વર પિતા ઈસુ ખ્રિસ્તા નામમાં પ્રાર્થના કરું છું, તમામ અંધકારની શક્તિ, રૂકાવટ, હરેક પ્રકારની ભૂંડી શક્તિ અને જે ભાઈ બહેનોને ત્રાસ પહોંચાડનારી આત્મા હોય, ઈસુના સામર્થ્ય નામમાં બાંધી દઉં છું. હાલેલુયા. ઈસુના જારીના સામર્થ્ય નામે ધમકાવું છું, પરિવાર કુટુંબને છોડીને નીકળીને ચાલી જા, ઈસુના નામમાં દૂર આઉટ કમ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. અને જે ભાઈ બહેનો બીમાર હોય, જે દીકરા દીકરીઓ બીમાર હોય, ઈસુના નામે પ્રાર્થના કરું છું, માથાથી પગના તળિયા સુધી સર્વ પ્રકારની બીમારી ઈસુના નામે બંધાઈ જાય. ઈસુના જરના નામે ઢમકાવું છું, ઈસુ મસીહના નામે આદેશ કરું છું, નીકળી જાય ઈસુના નામમાં અને દરેક સાજા થાવ. પ્રભુ તારા નામને ધન્યવાદ. આ સમયમાં તમે સાંભળ્યું છે બદલ આભાર. ઓ હાલેલુયા. તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. પ્રભુ તમે પોતે મહિમા પામો, તમે પોતે મહિમા પામો. રી અબશાનદારા બારી બારી ખતોરા બારી બશાનદારા બામ, રી ખતોરા બશકતોરા બારી બશાનદારા બામ. થેન્ક યુ માસ્ટર, આઈ લવ યુ જીસસ. પ્રાર્થના સાંભળી સ્વીકારી માન્ય કરી બદલ આભાર. હાલેલુયા. એક એકના હૃદયને સ્પર્શ કરો, એક એકના અંતકરણને સ્પર્શ કરો. રી બાબા બશકતોરા બારી બશાનદારા બામ, રી ખતોરા બારી બશકતોરા બારી બશાનદારા બામ. પ્રભુ જે દરેકને તમે અડક્યા છે, દરેક બંધન તોડીને નષ્ટ કરી દીધા છે, હવે તારા લોકો એમ સમજે છે કે હું જ્યાં છું ત્યાં મારો પરમેશ્વર મારી સાથે છે, તે મારી રક્ષા કરે છે. જેમ પ્રભુ હાગારને એના દીકરાને અરણ્યમાં તમે પાણી આપ્યું, યાકુબની સાથે તમે મોઢા મોઢ વાત કરી, યોશુઆની સાથે તમે મોઢા મોઢ વાત કરી અને યાકુબે કહ્યું ખચિત પ્રભુ યહોવા આ ઠેકાણે છે, એવો અનુભવ તારા લોકોને થાય મારી પ્રાર્થના છે. મારા પવિત્ર પ્રભુ, કદી કદી તારા લોકો નિરાશ નહીં રહે, નિરાશ અને હતાશા માંથી મુક્ત થાય. તેઓના પ્રભુજી અંત કરોણોને તમે સ્પર્શ કરે છે બદલ આભાર. સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. મારા પ્રભુ તમે સાંભળ્યું બદલ આભાર. હાલે લુયા, હાલે લુયા, હાલે લુયા. દોરોને ચલાવ. એસુ મારા પ્રભુના નામ માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ. ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ જુઓ. આશીર્વાદને પામો. God bless you. Amen.